जय स्वामीनारायण। धोरण त्रण विषय अंग्रेजी यूनिट 14 रजू करवामां आवे छे। विद्यार्थी मित्रों, आपणे दिवाळीनुं वेकेशन पूर्ण थयुं, हवे नवुं द्वितीय सत्र चालू थाय छे, एटले आपणे आपणो अभ्यास नियमित चालू करवानो छे। चलो हवे यूनिट 14 ही इज अ बॉय એટલે શું થશે? હી એટલે છોક, તે ઇઝ એટલે છે, અને બોય એટલે છોકરો, તે છોકરો છે એવું થાય છે। હવે જુઓ, અહીંયા અન્ય પુરુષ વ્યક્તિની વાત કરતી વખતે હી વપરાય છે। આપણે બીજા કોઈની વાત કરીએ, પુરુષ હોય તો પુરુષ માટે હંમેશા હી વપરાય છે, અને હી સાથે ક્રિયાપદ ઇઝ લખાય છે। આપણે હી લખીએ તો તેની સાથે હંમેશા ઇઝ ક્રિયાપદ લખાય છે। હવે જો ન્યૂ વર્ડ્સ એટલે કે નવા શબ્દો, એચ ઈ હી, હી એટલે તે, બી ઓ વાય બોય, બોય એટલે છોકરો, પી ઈ ઓ એન પ્યુન, પ્યુન એટલે નોકર અથવા પટ્ટાવાળો, ટી ઈ એ સી એચ ઈ આર ટીચર એટલે શિક્ષક, એના પછીનો છે શબ્દ જે ઓ કે ઈ આર જોકર, જોકર એટલે વિદૂષક અથવા જોકર એટલે જોકર લખશો તો પણ સાચું આપીશ, ડી ઓ સી ટી ઓ આર ડૉક્ટર એટલે ડાક્ટર। પછી એના પછીનું આવે છે શબ્દ એ એફ એ આર એમ ઈ આર ફાર્મર, ફાર્મર એટલે ખેડૂત। જુઓ બાળકો, હવે આપણા આ નવા શબ્દો પૂરા થયા। હવે એના પછીની નવી સૂચના છે કે નીચેના વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચાર લખો। જો બાળકો, શું લખવાનું છે? ઉચ્ચાર લખવાના છે, આ બરાબર સમજવાનું। હી ઇઝ અ પ્યુન, આગળ મેં નવા શબ્દો લખ્યા એમાં પ્યુનનો અર્થ લખ્યો છે, પ્યુન એટલે નોકર અથવા પટ્ટાવાળો, તેનો ઉચ્ચાર થશે હી ઇઝ અ પ્યુન। એના પછીનો છે હી ઇઝ અ ટીચર, તો એનો ઉચ્ચાર થાય છે હી ઇઝ અ ટીચર। એના પછીનો છે હી ઇઝ અ જોકર, તો એનો ઉચ્ચાર લખાય હી ઇઝ અ જોકર। એના પછીનો છે હી ઇઝ અ ડૉક્ટર, એનો ઉચ્ચાર થાય હી ઇઝ અ ડૉક્ટર। એના પછીનો છે હી ઇઝ અ બોય, એનો ઉચ્ચાર થાય હી ઇઝ અ બોય। હવે એના પછી છે હી ઇઝ અ ફાર્મર, એનો ઉચ્ચાર થાય છે હી ઇઝ અ ફાર્મર। હવે જુઓ બાળકો, એના પછી નવી સૂચના છે કે ચિત્ર જોઈ વાક્ય લખો। હવે અહીંયા હું બધા ચિત્ર ક્યાં દોરું? એટલે મેં અહીંયા ચિત્ર નથી દોર્યા, પણ એના બદલે જેનું ચિત્ર હોય એના મેં અહીંયા સ્પેલિંગ લખ્યા છે, એના પરથી તમારે તેના વાક્ય લખવાના છે। હવે ચિત્ર છે બોયનું, તો હી ઇઝ નીરવ, હી ઇઝ અ બોય। હવે ડૉક્ટરનું ચિત્ર છે, તો હી ઇઝ રાજનભાઈ, હી ઇઝ અ ડૉક્ટર। હવે એના પછીનું ચિત્ર છે ફાર્મર, તો હી ઇઝ એ રઘુભાઈ, શું છે? રઘુભાઈ, હી ઇઝ અ ફાર્મર। એના પછીનું ચિત્ર છે ટીચર, હી ઇઝ અ મનુભાઈ, હી ઇઝ એ ટીચર। એના પછીનું ચિત્ર છે જોકર, હી ઇઝ જોસેફ,
ही इज ए जॉकर। एना पछीनू चित्र छे प्यून। ही इज रामभाई। ही इज अ प्यून। હવે એના પછીની સૂચના આવે છે કે જોડકા યોગ્ય રીતે જોડો। હવે અહીંયા આપ્યું છે નીરવ, રામભાઈ અને રાજનભાઈ। તો આપણે આગળ જે વાક્યો લખ્યા છે ને એમાં આવે છે કે નીરવ કોણ છે। તો આપણે આગળના વાક્યમાં જોયું ને કે બોય, ચિત્ર હતું બોયનું, એમાં આપણે લખ્યું હી ઇઝ નીરવ, હી ઇઝ અ બોય। તો અહીંયા મેં નીરવ લખ્યું છે તો એને અ બોય સાથે જોડવાનું। પછી રામભાઈ, તો રામભાઈ કોણ છે, આગળના વાક્યમાં છે રામભાઈ પ્યુન છે, તો આપણે એને પ્યુન સાથે જોડવાનું। પછી છે રાજનભાઈ, રાજનભાઈ કોણ છે, રાજનભાઈ ડૉક્ટર છે, તો રાજનભાઈને ડૉક્ટર સાથે જોડો। હવે એના પછીના બીજા જોડકા છે કે રઘુભાઈ, મનુભાઈ અને જોસેફ। હવે રઘુભાઈ કોણ હતા, તો રઘુભાઈ ફાર્મર, તો એને ફાર્મર સાથે જોડ્યા। મનુભાઈ, મનુભાઈ કોણ હતા, મનુભાઈ ટીચર, તો એને ટીચર સાથે જોડ્યા। જોસેફ, જોસેફ કોણ છે, જોકર, તો એને જોકર સાથે જોડવાનું। આવી રીતે આ જોડકા જોડવાના છે। હવે એના પછીના સૂચના છે કે નીચેના સ્પેલિંગમાં ખૂટતા મૂળાક્ષર લખો। એફ ખાલી જગ્યા એમ ઈ આર, તો એમાં સ્પેલિંગમાં આવશે એ અને ઈ, એફ એ એમ ઈ આર, ફાર્મર। હવે બી ખાલી જગ્યા સી ટી ખાલી જગ્યા આર, તો ખાલી જગ્યામાં ઓ અને ઓ આવશે, ડી ઓ સી ટી ઓ આર, ડોક્ટર। હવે એના પછી આવશે ટી ખાલી જગ્યા એ ખાલી જગ્યા એચ ઈ આર, ઈ અને સી, ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર। પી ઈ ખાલી જગ્યા એન, પી ઈ ઓ એન, પ્યુન। જે ખાલી જગ્યા કે ખાલી જગ્યા આર, જે ઓ ઓ કે ઈ આર, જોકર। બી ખાલી જગ્યા વાય, બી ઓ વાય, બોય। હવે એના પછીની બીજી સૂચના છે કે નીચેના કોઠા પરથી વાક્યો બનાવો। હવે જો અહીંયા હી લખ્યું છે, અહીંયા ઈ લખ્યું છે અને ઉપર અલગ અલગ લખ્યું છે। આપણે હી, તો દરેકને પહેલાં હી ઇઝ અ બોય, હી ઇઝ અ ફાર્મર, હી ઇઝ અ પ્યુન, હી ઇઝ અ ટીચર, હી ઇઝ અ ડોક્ટર। આ રીતે આ વાક્ય બનાવવાના। એના વાક્ય જુઓ, મેં અહીંયા નીચે બનાવેલા છે, હી ઇઝ એ બોય, હી ઇઝ એ ફાર્મર, હી ઇઝ એ પ્યુન, હી ઇઝ એ ટીચર, હી ઇઝ અ ડોક્ટર। ઉપર કોઠો આપ્યો છે એના પરથી મેં આ વાક્યો બનાવ્યા છે। હવે નવી સૂચના છે કે નીચેના અંગ્રેજી વાક્યોનું ગુજરાતી કરો। હી ઇઝ અ ડોક્ટર। હવે જો બાળકો, આગળ આપણે શું કર્યું હતું, ઉચ્ચાર લખ્યા હતા, પણ આમાં ઉચ્ચાર નથી લખવાનો, એનું ગુજરાતી। હી એટલે શું થાય, તે, ઇઝ એટલે શું થાય, છે, અને ડોક્ટર એટલે ડોક્ટર, તે ડોક્ટર છે। હી ઇઝ અ પ્યુન, હી એટલે તે, પ્યુન એટલે પટ્ટાવાળો, અને ઇઝ એટલે છે, તો આપણે ગોઠવવાનું હી તે પટ્ટાવાળો અથવા નોકર છે। એના પછીનું વાક્ય આવે છે હી ઇઝ બાલુભાઈ,
તે બાલુભાઈ છે. હી એટલે તે થાય, ઇઝ એટલે છે થાય. એટલે આ પ્રમાણે તમને આવડવું જોઈએ. રામ ઇઝ અ બોય, રામ છોકરો છે, બરાબર ખબર પડી. આર એ એમ એટલે રામ થાય. હવે આ બધા સ્પેલિંગો તમારે મોડે કરવા પડે. રામ, બાલુભાઈ, પ્યુન, ડૉક્ટર, તો જ તમને વાંચતા આવડશે. રામ ઇઝ અ બોય, રામ છોકરો છે. એના પછીનું વાક્ય છે હી ઇઝ અ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. આનો સ્પેલિંગ મોડે કરી નાખવાનો. તે ખેડૂત છે. આનું ગુજરાતી લખવાનું છે, પરીક્ષામાં ભૂલ થાય નહીં. ઉચ્ચાર કહેતો ઉચ્ચાર લખવાના, ગુજરાતી કહેતો ગુજરાતી. હવે નવી સૂચના છે કે નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપેલા ચોરસમાં ખરું કરો. ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર. હવે આપણે અહીંયા લખ્યું છે વિદ્યાર્થી, શિક્ષક અને ડૉક્ટર. તો ટીચર એટલે શું થાય બાળકો? ટીચર એટલે શિક્ષક. તો એ ચોરસમાં ખરું પાડો. ડી ઓ સી ટી ઓ આર, ડૉક્ટર એટલે શું થશે? ડૉક્ટર, પરિચારિકા અને દર્દી. બોલો બાળકો શું થાય? ડૉક્ટર એટલે ડૉક્ટર. તો એની સામેના ચોરસમાં ખરું પાડો. જે ઓ કે ઈ આર, જોકર. તો વિદૂષક, ચાડીઓ અને સિપાય. જોકર એટલે વિદૂષક પણ થાય અને જોકર લખો તો પણ ચાલે. મેં બંને લખ્યું છે, એની સામેના ચોરસમાં ખરું પાડો. એના પછી પી ઈ ઓ એન, પ્યુન. પ્યુન એટલે પટ્ટાવાળો, પાણીવાળો અને પસ્તીવાળો. તો શું થશે? પ્યુન એટલે પટ્ટાવાળો. બી ઓ વાય, બોય. વિદ્યાર્થી, છોકરી અને છોકરો. બાળકો બોય એટલે શું થાય? બોય એટલે છોકરો. તો છોકરાના ચોરસમાં ખરું પાડો. એફ એ આર એમ ઈ આર, ફાર્મર, માળી, ખેડૂત અને દરજી. શું થશે બાળકો? ફાર્મર એટલે ખેડૂત. તો ખેડૂતના ખાનામાં સાચું પાડવાનું. જો બાળકો, હવે આ બધા સ્પેલિંગો છે એ તમારે સ્પેલિંગ અને બધું મોડે કરવાનું રહેશે. હવે જુઓ, તમે 15 દિવસ દિવાળીની રજાઓમાં ખૂબ જ મજા કરી હશે. કોરોના છે એટલે બહાર તો બહુ નહીં ગયા હોય, પણ ઘરમાં ખૂબ જ, કારણ કે વિડીયો આવતા નહોતા એટલે ખૂબ મજા કરી હશે. પરંતુ હવે આપણા રેગ્યુલર જે પ્રમાણે આવતા હતા એ પ્રમાણે વિડીયો આવશે, પીડીએફ આવશે. એટલે તમારે બધો જ વિડીયો જોવાના, પીડીએફ આપી હોય એ પણ લખવાની સુંદર સ્વચ્છ અક્ષરે. હવે નવા સત્રનું કરી અને વિડીયો પીડીએફ લખવાનું ચાલુ કરી દેશો. આજના હોમવર્કમાં આજે લખાવેલ જે છે પીડીએફ એ લખવાની રહેશે. હવે સમજણ પડી ને બાળકો? હવે આપણે નિયમિત ભણશું, બરાબર. જય સ્વામિનારાયણ, બાય. હવે બીજા લેક્ચરમાં ફરી આવતા લેક્ચરમાં મળીશું. બાય.